नमस्कार, सुप्रभातम। पावन हनुमान जयंतीनो आ त्यौहार आप सौना माटे सुख शांतिदायी, आनंददायी, स्वास्थ्यदायी, विकासदायी बन्यो रहे तेवी माँ जगदंबाना चरणों में, परम कृपाणु परमात्मा चरणों में प्रार्थना। आओ दिवस ने मंगलदायी तेमज भविष्य ने उज्ज्वल बनावा युग ऋषिना संदेश ने हृदयंगम करिए। पण ते पहला एक गायत्री महामंत्र। ओम भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। मनोजवं मारुत तुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठां वातात्मजं वानरजूत मुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये, श्रीरामदूतं शरणं प्रपद्ये। चैत्र सुद पूर्णिमाना पावन दिवसे, हनुमान जयंतीना आ पावन दिवसे हनुमान जयंतीनी आप सौने हार्दिक शुभकामना। हनुमानजीनी चर्चा ભગવાન રામના સર્વશ્રેષ્ઠ સેવકના રૂપમાં કરવામાં આવે। ભલે હનુમાન ભજન પૂજન જાણતા ન હતા, પણ પોતાનું તન અને મન સર્વભાવે રામકાજમાં સમર્પિત કર્યું હતું। હનુમાનજીએ કોદી માળા નથી ગુમાવી, ના ટોકરી વગાડીને આરતી ઉતારી। સાહેબ, હનુમાનજી એક એવા ભક્ત છે જેને કંઈ ભજન પૂજન નથી કર્યું, રામકાજ માટે સમર્પિત થઈ ગયા છે। અને સમુદ્ર લંઘન લંકાદહન અને પર્વતોને ઉંચકી લાવવા જેવા અઘરામાં અઘરા કાર્યો કરવા તૈયાર થયા છે। પોતાના સુખને ભૂલી ગયા છે, લગ્ન બાળકો નોકરી તથા મકાન બંગલા વગેરે ભૂલી ગયા છે। એટલું જ નહીં, પોતાની જાતને પણ ભૂલી જઈ અને ભગવાનનું કાર્ય કર્યું છે અને એના માટે સીતા શોધ માટે હનુમાનજીએ બધું જ સમર્પિત કરી દીધું છે, પોતાની જાતને સંપૂર્ણ કરી દીધી છે। આજે પણ સંસ્કૃતિ રૂપાએ સીતાનું હરણ ચારે બાજુ થઈ રહ્યું છે। હનુમાનજીની પાવન જયંતિ આપણાને હનુમાન બની રામકાર્ય કરવાનો અવસર આપ્યો છે। આમ ભગવાનનું કાર્ય કરી શકે અને ભક્તની પરીક્ષામાં સફળ થઈ શકે એનું જો જીવન શિક્ષણ ક્યાંયથી મળતું હોય તો એ હનુમાનજીના પાત્ર દ્વારા મળે છે। હનુમાનજી સદા સદૈવ જીવંત દેવ છે, પ્રત્યક્ષ દેવ છે। એની પૂજા ઉપાસના સાધના દ્વારા આપણે આપણી શક્તિને જાગૃત કરી આપણે આ સંસ્કૃતિરૂપી સીતાના માટે સતત તત્પર રહીએ એ જ આજના પાવન દિવસની પ્રેરણા છે। હવે ઋષિ સંદેશમાં જઈએ। કમાતા જ નહીં પરંતુ ખર્ચ કરતા પણ શીખો। ખર્ચ હનુમાનજીએ કર્યો, પોતાના જીવનને રામ કાર્યમાં લગાડી અદ્ભુત કમાઈ કરી ગયા। આજે રામ પંચાયતમાં એમનું સ્થાન છે। બુદ્ધિમત્તા કમાવામાં જ નથી પરંતુ ખર્ચ કરવામાં જ। ચોર તથા ખિસ્સા કાતરું પણ અનીતિ કરીને ઘણું ધન કમાઈ લે છે। ધનવાન હોવું તે ગૌરવની બાબત નથી, વિવેક બુદ્ધિની કસોટી કમાયેલા ધનનો સદુપયોગ કરવામાં છે। કમાણીનો ફક્ત સંગ્રહ કરવામાં આવે અને તેનો લાભ ફક્ત થોડાક વંશજોને આપવામાં આવે તો બીજા ખરેખર જરૂરિયાતવાળા લોકોને તેનો લાભ મળતો નથી કે સત્કાર્યો કરીને પુણ્ય મેળવી શકાતું નથી। આપણી યોગ્યતા, ક્ષમતા, દક્ષતા તથા કમાવાની સફળતાનું શ્રેય આખા સમાજને ફાળે જાય છે। સમાજના અનેક લોકોની મદદથી આપણા વ્યક્તિત્વનો વિકાસ થાય છે અને આપણને સફળતા મળે છે। બીજા પ્રાણીઓ તો એકાકી જીવન પણ જીવી શકે છે, પરંતુ મનુષ્ય માટે તે એટલું સરળ નથી। જન્મથી લઈને મરતા સુધી દરેક કાર્ય અને દરેક ક્ષેત્રમાં માણસને બીજા લોકોની મદદની જરૂર પડે છે। આ સમાજના સહયોગનો બદલો આપણે એક જ રીતે ચૂકવી શકીએ છીએ કે આપણે આપણી જરૂરિયાતો પૂરી કર્યા પછી જે કંઈ ધન બચે, સમય બચે, તેનો સમાજના ઉત્કર્ષ માટે ઉપયોગ કરીએ। પોતાની કમાણીથી સંસારમાં શ્રેષ્ઠ પરંપરાઓની સ્થાપના માટે
જે પોતાના ધનનો સમયનો સદુપયોગ કરે છે તેનો દ્રષ્ટિકોણ પ્રશંસા કરવા યોગ્ય છે। મોહને વશ થઈ અને કોઈ વ્યક્તિ વિશેષને લાભ આપવાના બદલે સમાજની ઉન્નતિ માટે પોતાના ધનનો પોતાના સમયનો પૂરેપૂરો સદુપયોગ કરવો જોઈએ। આપણે ખજૂરના ઝાડની જેમ ઊંચા નમવું જોઈએ, પોતાના શરીર પૂરતા જ સીમિત ન રહેવું જોઈએ અને પોતાના સંતાનોને અમીર બનાવવાનો પ્રયત્ન ન કરવો જોઈએ। પોતાના કર્તવ્યનું પાલન કર્યા પછી જે કંઈ સમય શ્રમ જ્ઞાન પ્રભાવ ધન વગેરે બચે તેને લોકકલ્યાણ માટે વાપરી નાખવામાં જ દીર્ઘદ્રષ્ટિ રહેલી છે। પરમ પૂજ્ય શ્રી રામ શર્મા આચાર્યજી, અખંડ જ્યોતિ, March 1995, Page 44। મિત્રો, પ્રખર સ્વાતંત્ર્ય સેનાની યુગ ઋષિનો આ દિવ્ય સંદેશ ઓડિયો હનુમાન જયંતિના પાવન દિવસે આપ ભગવાન પરમ કૃપાળુ પરમાત્માની અસીમ અનુકંપાથી આપ સૌની પાસે પહોંચાડવામાં આવ્યો છે। આમાં આપણા ઉજ્જવલ ભવિષ્યની તમામ શ્રેષ્ઠ સંભાવનાઓ રહેલી છે। તો આ સંદેશને અણસાંભળ્યો વણસાંભળ્યો નહીં કરતા પોતાના સ્નેહી સ્વજન ગ્રુપ સર્કલમાં ફોરવર્ડ કરી દૈવી સંસ્કૃતિ ઋષિ સંસ્કૃતિ સતયોગી સંસ્કૃતિ લાવવામાં સહભાગી બનશો એ જ અપેક્ષા સહ આપ સૌનો દિવસ મંગલમય બની રહે તેવી અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર ઋષિચિંતન ચેનલ જેતપુર રાજકોટ તેમજ ગાયત્રી પરિવાર શાખા સરગાસણની હાર્દિક શુભકામનાઓ। આવો પાવન હનુમાનજીના ચરણોમાં જઈ આજનું સદચિંતનને પૂર્ણ કરીએ। ઓમ અંજની સુતાય વિદ્મહે વાયુપુત્રાય ધીમહિ તન્નો મારુતિ પ્રચોદયાત। ઓમ શ્રી હનુમતે નમઃ। બોલીએ હનુમાનજી મહારાજ કી જય। અસ્તુ, જય શ્રી કૃષ્ણ, જય હિન્દ।